જૂનાગઢમાં આશા વર્કર બહેનોએ પોતાની માંગણીઓને લઈને આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં વિશાળ રેલી કાઢી અને આપ્યું કલેક્ટરશ્રીને આવેદનપત્ર. જૂનાગઢના પ્રવીણ રામની આગેવાનીમાં આશા વર્કર બહેનોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે આશા બહેનોની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો 2019માં સરકાર વિરુદ્ધમાં મતદાન કરી વળતો જવાબ આપવામાં આવશે. આશા બહેનોની માંગણીઓનો નિકાલ નહીં કરવામાં આવે તો રેલ રોકો, રસ્તા રોકો જેવા ઉગ્ર આંદોલનો થશે એવું પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો આશા વર્કર બહેનોએ પોતાની માંગણીઓને લઈને આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં કાઢી વિશાળ રેલી અને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું હતું. તો આ સાથે ખેડૂતોની માંગોને લઈને આમરણાંત પર બેઠેલા આંદોલનકારીઓની પ્રવીણ રામે મુલાકાત પણ લીધી હતી. લઘુત્તમ વેતનની માંગ સાથે આશા વર્કર બહેનો હડતાલ પર ઉતરી છે. આશા વર્કર બહેનો આરોગ્યમાં પાયાની જવાબદારી નિભાવે છે, આમ છતાં તેમને લઘુત્તમ વેતન પણ ચૂકવવામાં આવતું નથી. તદુપરાંત આપવામાં આવતા વાઉચરના પૈસા પણ બંધ કરી દેવામાં આવ્યા. ત્યારે આ અન્યાયની સામે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની આશા બહેનો હડતાલ પર ઉતરી ગઈ છે. તારીખ 7 અને ગુરુવારના રોજ 12 વાગે રાણી લક્ષ્મીબાઈ પ્રતિમા સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી હજારોની સંખ્યામાં આશા બહેનો આંદોલનકારી પ્રવીણભાઈ રામની આગેવાનીમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ સાથે સાથે ખેડૂતો અને સૈનિકોની અમુક માંગણીઓને લઈને સરદાર બાગ ખાતે આમરણાંત પર બેઠેલા આંદોલનકારીઓની પણ પ્રવીણ રામે મુલાકાત લીધી હતી એવું જૂનાગઢ જિલ્લાના જન અધિકાર મંચના પ્રમુખ પ્રતાપભાઈ વાડાએ જણાવ્યું હતું. ત્યારે આજે જૂનાગઢ ખાતે એક રેલી, વિશાળ રેલી કાઢી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. લઘુત્તમ વેતનની માગણી મૂકવામાં આવી છે અને જિલ્લા લેવલની અનેક માગણીઓ છે કે અહીંયાથી વધારાની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વધારાની કામગીરી કરવામાં આવે છે. એ તમામ 7 પ્રકારની માગણીઓનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ દિશાની અંદર સરકાર ત્વરિત નિરાકરણ લાવે અને ત્વરિત નિરાકરણ નહીં લાવે તો રસ્તા રોકો અને રેલ રોકો જેવા આંદોલનો પણ થશે અને 2019ની ચૂંટણી આવી રહી છે ત્યારે આ બહેનોને એનો હક આપવામાં નહીં આવે તો ચોક્કસથી 2019ની ચૂંટણીમાં આ બહેનોના પરિવાર તો સરકાર વિરુદ્ધ મતદાન કરશે પણ બીજા લોકોને ગામમાં પણ સરકાર વિરુદ્ધ મતદાન કરાવી અને રાજકીય જવાબ અને વળતો જવાબ આ બહેનો આપશે. આજે અમારા આશા વર્કર બહેનોના પ્રશ્નો લઈ અને અમે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે. અમારું 300 રૂપિયા રોજનું ટાઈપર છે તો અમને એ અમને પહોંચતું નથી. સરકાર એમ કહે છે 300 રૂપિયા મળે છે પણ અમારા સુધી પહોંચતું નથી. જો અમારા સુધી 300 રૂપિયા ટાઈપર નહીં પહોંચે, અમને લઘુત્તમ વેતન નહીં મળે, વાઉચર પ્રથા ચાલુ રહેશે તો અમે આ આંદોલન કરશું, પોલિયાની બહિષ્કાર કરીએ છીએ, ફોન ઉપર પણ કામગીરી અમારી બંધ કરી દીધી છે અને અમે જ્યાં સુધી અમને સરકાર અમારો નિર્ણય નહીં લે ત્યાં સુધી અમે એને 2019ની ચૂંટણી પણ લડવા નહીં દઈએ અને કદાચ અમારા કુટુંબમાંથી કે અમારા પરિવારમાંથી સગા સંબંધીમાંથી મતદાન જે લોકો બીજેપી સરકારને કરતા છે તેને પણ કરવા નહીં દઈએ. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.